અમરેલી જિલ્લાના વડિયા ગામના વતની લલિતાબેન સિણોજિયાને 48 વર્ષે પાણ બંધાતા હર્ષની લાગણી વ્યાપી હતી. રાજકોટમાં વંધત્વના નિષ્ણાંત ડોક્ટર ભાવેશભાઈ વિઠલાણીના માર્ગદર્શન તેમજ આધુનિક IVF ટેકનિકથી તેમજ ઈશ્વરની કૃપાથી જોડિયા બાળકોનો જન્મ થયો હતો. કોઈપણ ઉંમરે વ્યક્તિ ચાહે તો માતૃત્વ ધારણા કરી શકે છે તેનો સચોટ દાખલો આ પાટીદાર દંપતીએનો પૂરો પાડ્યો હતો. આ અંગે નિસંતાન દર્દીઓને વધુમાં વધુ સારવાર મળે તે હેતુથી કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે. અહેવાલ દીપક રાઠોડ. એટલે આ જ્યારે વ્યંધ્યત્વ એક સામાજિક કલંક છે, એટલે જ્યારે એ વાંજણી શબ્દ જે છે અતિશય ખરાબ હોય છે, એટલે એટલા માટે થઈને જ મા વગરનું માતૃત્વ વગરનું જીવન અધૂરું હોય છે. મારી પાસે જાન્યુઆરી 2017માં જે આવ્યા છે, મારી સાથે બાજુમાં જ બેઠા છે શ્રી મોહનીશભાઈ અને શ્રીમતી લલિતાબેન પટેલ. એ આવ્યા કે લગ્નના 29 વર્ષ થયા લગ્ન જીવનને, પણ હજુ મારે બાળક નથી થતું. એમની પ્રોપર તપાસ, બધા રિપોર્ટ, એક્સપર્ટ ઓપિનિયન, દાખલા તરીકે કાર્ડિયોલોજીસ્ટ, એન્ડોક્રાઇનોલોજીસ્ટ, બધા અભિપ્રાય અમે લીધા. કારણ કે થોડીક એમને શારીરિક તકલીફો વધારે છે, થોડીક શારીરિક અપંગતા પણ છે. એના લીધે અમે પછી એક એવા નિર્ણય ઉપર આવ્યા કે એના માટે થઈને એક જ વસ્તુ યોગ્ય છે, જે છે સરોગસી. સરોગસી મીન્સ તો કે ટેસ્ટ્યુબની મદદથી બાળક રાખવું, પણ 9 મહિના પૂરતું એ બાળક અમે બીજાની કુખમાં, બીજી માની કુખમાં અમે રાખીએ, અને જ્યારે પણ ડિલિવરી થાય ત્યારે એ બાળક બાયોલોજિકલ પેરેન્ટ્સ એટલે કે આ જે કપલને મળી જાય. સરોગેટ મધરનું કામ ફક્ત 9 મહિના પૂરતું બાળકને એના ગર્ભાશયમાંની કુખમાં ઉછેરવાનું હોય છે. આ રીતે અમે એક નિર્ણય પર આવ્યા અને એ નિર્ણયને એમને 29 વર્ષના લગ્ન જીવન દરમિયાન ખૂબ જ સારવાર ને બધું લીધેલી હતી, એમને ખબર હતી, એટલે એ તરત જ એમણે અભિપ્રાયને સ્વીકાર્યો. એટલે જાન્યુઆરી 2017માં તો હજુ મને મળ્યા, અને હમણાં આપણે નવેમ્બરમાં તો એમને ત્યાં 2 પુત્ર રત્ન, ધર્માત્મા અને પરમાત્માનો જન્મ પણ થઈ ગયો ગયા રવિવારે 10 દિવસ પહેલા. ઓલ ઓવર વર્લ્ડમાં અંદાજિત 15-20% જે છે વ્યંધ્યત્વના કેસ છે. એટલે 100 લગભગ 15-20 ઇન્ફર્ટાઇલ કપલ હોય છે. એના ઘણા બધા કારણો છે અને ડે બાય ડે વધી રહ્યું એના પણ ઘણા બધા કારણો છે. એક તો પેલા આવેલા છે લગ્નની ઉંમર. જૂના જમાનામાં આપણે નાની ઉંમરે લગ્ન થતા, અત્યારે હવે આપણે મોટી ઉંમરે લગ્ન થાય છે. શું કામ? તો કે ભણતર આ તે બધું જે છે. બીજી વસ્તુ તો કે મોટી ઉંમરે લગ્ન થયા પછી પણ કપલ એમ કે હજુ અમારે 1-2 વર્ષ તો હજુ અમારે બાળક નથી રાખવું, 3 વર્ષ બાળક નથી રાખવું. એટલે જ્યારે મેરેજ થયા હોય ત્યારે 25-27 વર્ષ થયા હોય, પછી 30 વર્ષે, 32 વર્ષે, એટલે જેમ જેમ ઉંમર વધતી જાય એમ મા બનવાની ક્ષમતાઓ ઘટતી જાય. સ્ત્રી બીજ એટલે કે જે બાળક રાખવા માટે જે બીજ જોઈએ, સ્ત્રી બીજ, ઈંડું, અંડકોષ, એની ક્ષમતા ઘટતી જાય. બીજી વસ્તુ તો કે સ્ટ્રેસ આ આપણા જે આધુનિક યુગનો બહુ મોટો દુશ્મન છે. જેમ જેમ સ્ત્રી સ્ટ્રેસમાં હોય એમ ગર્ભસ્થાપન એનું ઓછું થાય અને એની કેપેસિટી ઘટતી જાય. પછી તો કે આધુનિક લાઇફસ્ટાઈલ, આ મોડર્ન ફાસ્ટફૂડ, જંક ફૂડ, આ બધા પરિબળો પણ ઘણા ભાગ ભજવે છે. એ સિવાય તો કે વ્યસન તમાકુ, દારૂ, આ તે બધા આ વ્યસનો પણ અનેક રીતે આપણને જે નુકસાન કરતા હોય છે. હમણાં જ જે છે આપણે પ્રેસ કોન્ફરન્સમાં ચર્ચા થઈ એ પ્રમાણે પેસ્ટિસાઇડ્સ, એટલે એ બધા પણ ટૂંકમાં જે ખોરાકમાં પણ જે પોષક તત્વોની કમી અને જે આ બધા પેસ્ટિસાઇડ્સનો બધાનો ઉપયોગ, આ બધાના લીધે પણ અલ્ટિમેટલી તો એ આપણી જિંદગીને નુકસાન જ પહોંચાડે છે. મારું નામ મોહનેશ કુમાર છગનભાઈ સિણોજી, આખું નામ છે. સેરોગેસીનો નિર્ણય લેવાનું કારણ માત્ર એટલું હતું કે અમે બિલકુલ નાનું કુટુંબ છે, અમે પતિ પત્ની છે, અમારા બાળપણમાં અમારા મા બાપ ગુજરી ગયા હતા, એટલે કુટુંબ બહુ મોટું નથી. પછી બીજું એવું હતું કે અમે ગરીબીમાંથી મોટા થયા, એટલે જે આર્થિક સામ્રાજ્ય ઊભું કર્યું હતું, અને અમે ખૂબ સુશિક્ષિત છીએ, તો અમને એમ થયું કે ભાઈ સમાજની અંદર આપણે જે સેવાના કાર્યો કરીએ છીએ અને આપણું કાર્ય અધૂરું રહે, તો આપણે બાળકો હોય તો આપણે કોઈની પાછળથી આપણે કોઈના આશરે ન જવું પડે, અને આપણે આ જે વસાવ્યું છે પુસ્તકો અને આપણું આધ્યાત્મિક કાર્ય આપણે શરૂ કર્યું છે એ આપણા બાળકો હોય તો કરી શકે. અને આવી ઊંચી ઊંને ઉમદા ભાવનાથી આપણે વિચાર્યું કે સરોગેટ કરીએ બાળક હોય તો. સાહેબ, કોલેજ દરમિયાન એમ થતું કે આપણે જો સરસ પાત્ર મળે અને સરસ ફેમિલી બને તો કેવું સારું, એક સારા સમાજની રચના થાય, સારું ફેમિલી બને. એટલે જો કે અત્યાર સુધી મારી જ ટ્રાય કરતી હતી, કારણ કે આપણે
માતૃત્વ ધારણ થાય તો આપણે વધુ એમ કે કામ કરી શકીએ. બીજા નંબરમાં જો સારો સમાજ બનશે તો સારો ભારત બનશે, બરાબર. એટલે મેં એમ કહેવા માગ્યું છું કે આપણે આ બધા સારા નિર્ણય લેવા જોઈએ. જો આપણે નિર્ણય નહીં લઈએ, શિક્ષિત માણસો, તો ઘણી સ્ત્રીઓ વંધ્વત્વથી પીડાતી હોય છે, અને જો આપણું જોશે તો બીજી બે સ્ત્રીઓ એવું હશે તો એ પણ આગળ વધશે. ઓગણત્રીસ વર્ષે અને બાળકોનો નામ ધર્માત્મા ને પરમાત્મા રાખ્યું છે.